हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एजुकेशन। आ वीडियो में आप जोवाना छे धोरण 9 विषय गुजराती, एकम नंबर 10 छे भारतीय संस्कृति नी सिद्धि, तेमनु स्वाध्याय नु एकदम बेस्ट अने सचोट सोल्यूशन आ वीडियो में आप जोशू। दरेक वीडियो नी जेम आ वीडियो ने पण मित्रों तमे लाइक अत्यारथी ज करी दियो अने एक सरस मजानी कॉमेंट करो। कॉमेंट में तमारे काम नी कॉमेंट करवानी छे, शुं जणावशो तमे? तो के हवे तमारे बीजा क्या वीडियो जोवा छे ते जणावो, बराबर, जेथी करीने અમે તેમના ઉપર વર્ક કરીએ અને તમારી સમક્ષ સરસ મજાના નવા વિડીયો પ્રેઝન્ટ કરીએ। તમે જે માંગો છો તે વસ્તુ અહીંયાથી વામજા એજ્યુકેશનમાંથી મળશે। તમારી એક કોમેન્ટ અધિક્ષક થોડાક સાઈડમાં ઉભા રહેજો, જેથી કરીને અમને લખવાની મજા આવે, તો તેમનું અનુકરણ કરીશ અને સાથે સાથે તમને ક્વેશ્ચન આન્સરમાં લખવાનો ટાઈમ પણ આપીશ। ક્વેશ્ચન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો। નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું કે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું? તો સાચો જવાબ આવશે એ કે વિકૃતિ એટલે સહજ સ્વભાવ, આ બંધ બેસતું નથી। એમના પછીનું ક્વેશ્ચન, વિકૃતિઓ ક્યારે તીક્ષ્ણ થઈ જશે? તો કે માનસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે, માનસમાં પશુ વૃત્તિ આવશે ત્યારે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી, કે માનસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે? તો સાચો જવાબ થઈ જશે ડી, કે માનસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધશે, જેમ જેમ વિકસશે ત્યારે। એમના પછી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું તો શું છે? તો કે તેમનો જવાબ જોઈ, માનવ સંપદા, વિચાર સંપદા, પ્રાણી સંપદા કે વૈભવી રહેણી કહેણી? તો જવાબ આવશે વિચાર સંપદા ભારત પાસે છે। એમના પછી ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, 2-3 વાક્યોમાં જવાબ કહી દે। તો પ્રાચીન સમયના કોણ ઋષિ આજે આવે? તો તે શું કહેશે? તો કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે, તો તેમને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈ જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે, આ મારા જ સંતાનો છે। વિડીયોને પોઝ કરી અને આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવો હોય તો તેમનું સોલ્યુશન ચોક્કસથી લખી શકો છો। વધીએ છીએ નવા ક્વેશ્ચન તરફ। ક્વેશ્ચન નંબર 3, નીચેનો પરિચ્છેદ વાંચી અને તેમના પ્રશ્નોના ઉત્તર આપો, નવી ટાઈપનો ક્વેશ્ચન છે, ચાલો વાંચીએ। ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે, જે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટી અને ભોગ ભોગવતા રહીશું એ આપણી વિકૃતિ છે। તો ચાલો હવે આપણે ક્વેશ્ચનના આન્સર આપીએ। પહેલું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવી ભોગવવાની વૃત્તિને શું કહેવાય છે? તો કે વિકૃતિ કહેવાય છે, અહીંયા લખેલું છે। ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે, તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે, તો સાચો જવાબ થઈ જશે સંસ્કૃતિ। ક્વેશ્ચનનો આન્સર વિડીયોને પોઝ કરી લખવા હોય તો લખી શકો છો। વધીએ આગળ, પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું? તો કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે, એવું લેખકે કહ્યું। આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો, તો કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ, આ થઈ ગયું યોગ્ય શીર્ષક। નીચેના ક્વેશ્ચન 4, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। વિશેષતા લખવા નીચે ચાલો લખીએ, તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે જે મનુષ્ય એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે, તેની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિએ અખંડ પરંપરા જાળવી રાખી છે અને ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિએ સ્થળ કળાના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે અને ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે, જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ
અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિને સિદ્ધિ અને વિશેષતા આપણી છે। વિડીયોને પોસ્ટ કરી અને આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમારે લખવું હોય તો લખી શકો છો, ત્યારબાદ આ બાજુના ભાગનું સોલ્યુશન તમારે લખવું હોય તો લખી શકો છો। આની સાથે સાથે આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે। આશા રાખું છું કે એકદમ બેસ્ટ રીતનું મેં તમને સોલ્યુશન આપ્યું છે, મેં મારું કામ સાચી ઈમાનદારીથી તમારી સમક્ષ રજૂ કર્યું છે। તો ચોક્કસથી દરેક વિડીયોની જેમ આ વિડીયોને તમે લાઇક કરી દો અને હવે બીજા ક્યાં તમારે વિડીયો જોઈએ છે જલ્દીથી ભાઈ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી અમારી ટીમ છે તે કોમેન્ટ વાંચે, તમારી કોમેન્ટ એકઠી કરે, સમજે અને તેના આધારે તમારા માટે બેસ્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરે અને તમારી સમક્ષ બેસ્ટ વિડીયો રજૂ કરે। ત્યારબાદ ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી તમે એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને તેમની અંદર રહેલા મોસ્ટ પોપ્યુલર કોર્સ છે તે ખરીદો। એમાં નવમા ધોરણનો સૌથી બેસ્ટ કોઈ કોર્સ હોય, ગુજરાતનો સૌથી મોસ્ટ પોપ્યુલર કોઈ કોર્સ હોય તો એ છે લક્ષ્ય બેચ, જેમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવે છે, એકદમ બેસ્ટ રીતે ભણાવવામાં આવે છે। નામ લક્ષ્ય શું કામ રાખ્યું ખબર? તો કે અત્યારે પાયો મજબૂત કરવાનો છે, આખું નવમું ધોરણ બેસ્ટ સમજવાનું છે, એ પણ પાયા સાથે બેઝિક સાથે। શું કામ? તો કે દસમા ધોરણમાં આપણને એ ખૂબ હેલ્પ થશે એટલા માટે। ત્યારબાદ તમારે બીજા વિષયોના કોર્સ ખરીદવો હોય તો પણ ખરીદી શકો છો, ખાલી ગણિત છે, ખાલી વિજ્ઞાન છે। લક્ષ્ય બેચમાં અત્યારે ગણિત અને વિજ્ઞાન બે વિષય છે, ભવિષ્યમાં બીજા વિષયો એડ થશે, જ્યારે એડ થાય ત્યારે તમે એપ્લિકેશનમાં જોઈ શકશો, એટલે તમે જ્યારે પરચેસ કરવાના હોય ત્યારે તેમની અંદર સબ્જેક્ટ જોઈ લેજો બરાબર। અને આ બે વિષય છે અત્યારે તો ભાવ પણ બે વિષય જેટલો જ। તો મળીએ છીએ એક સરસ મજાના નવા વિડીયો સાથે, અને એક ખૂબ જ મોસ્ટ અગત્યની વસ્તુ માર તમને કહેવાની છે કે તમે વામજા એજ્યુકેશનને ખૂબ જ પ્રેમ કરો છો, ખૂબ જ સપોર્ટ કરો છો, તે બદલ આપ સૌનો સાચા દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।